महाराज। श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। संवत 1883 ना आसो सुधी एकादशी ने दिवस स्वामी श्री सहजानंदजी महाराज श्री गढ़ा मध्य दादा खाचर दरबार में आथमणे बार ओरडा ओसरी विराजमान था અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી સહજાન સ્વામી મહારાજ। પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે અમારા મોટા મોટા પરમહંસ છે એની જેવી સ્થિતિ છે અને સમજણ છે તે અમે તમને ભાઈ ભાઈ સર્વેને કહીએ। તેને તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તા હો મોટા મોટા કેને કીધા મારા જેને જાણ જાણપણું છે એને મોટા નોલેજ જ્ઞાન જ્ઞાનનો એને બધા સાધન કરતો હોય એને મોટું નથી દરવાજે ઉભા છે મોટા મોટા છે સાધુ તો બધા થઈ ગયા જાણપણારૂપી દરવાજે બધા ભગવાન નું મૃત્યુ ને આવું બધું ગમે કે ટાઈમ ક્યાં થયો ભગવાન નું સ્વરૂપ જોવા માંથી એનો મહિમા જાણવા માંથી નવરા થાય તે બીજે બધે લોચા ના કરે તો નવરા થી બધે લોચા ના થાય કરે કોઈ નાખો આરસ નાખી દો ગ્રેનાઇટ એમ નાખો ઉઠશે બધા ફાલતુ છે બીજું છે એમાં નવરાત છે એટલે આવું બધું શું જ્યા કરે પછી જેવી રીતે તમે સર્વે વર્તા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કઈ દેખાડજો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે એટલે શું ધામ છે અને બાર દરવાજા છે જ્ઞાન સિવાય ભગવાનની પ્રાપ્તિ નથી વિદ્યા અને એવા સતર્ક કરીએ છે કે આમાં કોઈ બીજું આવી ન જાય કામ ક્રોધ લોભ મોહ માયા દગો અહંકાર કપટ આવું બધું ઘૂસી ન જાય તો પછી ભગવાન નું સ્વરૂપ એટલું જાણવા બાદ આવે એટલે નોલેજ જ્ઞાન રૂપી દરવાજે ઉભા છે ઓલું બધું આવે નહીં અંદર મોટા મોટા સંત છે બધાની આવી સ્થિતિ ન હોય પણ આવા મોટા સંત સાથે આપોપું કર્યું હોય આગલા વર્તમાનમાં એના સાથે આત્મબુદ્ધિ કેવી હોય તો એનામાં એવા ગુણ આવે અરે આનું હોય છે રમણ બાપા એનો સમાગમ કર્યો કેવાય પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે સમાગમ તો કર્યો ને એનું વાંચ્યું એમ આવી ગયા ને એના કોઈ ભાષા બદલાઈ ગઈ પોતે ન લખવાનું લખી નાખ્યું ચિઠ્ઠી આપ્યું જાઓ તમે જે ઇસ્યુ બધો પાસ સ્વામિનારાયણ નો સાધુ થયો અનંત જન્મના જન્મ મરણ ભોગવીને પછી મનુષ્ય દેહ મળે એમાંથી ઘણો ચડાય ત્યારે સત્સંગમાં આવે ત્યાં પછી એને ત્યાગ કર્યો તો સ્વામિનારાયણ અહીંથી પાછો પાછો એનું દુઃખ થવું પણ બદલે એમ કહી કહેવાય કે તમારો મોક્ષ નહીં થાય કોઈ રમણલાલ ઓથોરિટી આપી છે તેને ઓથોરિટી આપી છે આપી હોય શું કરે અને જેને આપી છે કોઈ વાપરે નહીં એમ જ કે બધાને ભલું થાય
કઈ સમજ નહી. 10 વાર લેખા ત્યારે મેં જવાબ લીધો. આવું લખાય તમને ના મેં તો તું જવાબ દેવો જોઈએ, નહીં સમજાવો જોઈએ. આ કોઈ ભગત છે પોતામાંથી ઉંચાવે તો સ્વામીને સ્તુતિ કરે. દરવાજે ખબરદાર થઈ રહ્યું છે, કોશિયસ ઊંધી રીતે ભગવાને તો અસુરો નો મોક્ષ કરી નાખ્યો. જેના ચિત્તમાં એ વૈસા તત્વ એવું છે એના વિરોધીઓનો પણ ચિત્તમાં એ વૈસા એટલે એનો મોક્ષ કર્યો. એના સ્વરૂપનું જે જ્ઞાન હોય મેરાને બધું રાધામય લાગતું તો વૃંદાવન આખું ખૂબ પ્રેક્ષા હોય અને કોક ચકચકી કળશ માંથી પાણીની ધાર પીવડાવે ધારા, અને જે તૃપ્તિ થાય એ ભક્તિ છે. એ ભક્તિ તો એવી હોવી જોઈએ કે સજીવની જેવું કામ કરે. અભક્તો એને ભક્તિ કરવાનું મન થાય એ ભક્તિ ક્યાં કરે છે. ચાલો આપણે આની ભક્તિ ખોટી છે ને આવું બધું થાય એટલે જાણ પણ જ્ઞાન નથી ભગવાનનું. સ્વરૂપ નિષ્ઠા હોય એટલે તારા બધાએ મારી લોચા માટે બધું ગમે જ જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થતા કોઈ ચોર ચાકરને રાજા પાસે જવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ. દ્રષ્ટાંત દીધા છે એમાં ત્રણ દરવાજો ની આ ચોકી ઉપર ઉભા છે એવું બધું આવી જાય વિઘ્ન કરવા. રાજાના એવા દ્રષ્ટાંત દીધા છે મહારાજ, સમજતા જ નથી. ભગવાન જ ન મળે મળે છે, વાર લાગે શાના માટે જાણ પડવું નથી. નીકળી જાય છોકેર વર્ષથી છોકેર વર્ષ સાઈઠ વર્ષ અડસઠ વર્ષ જ્ઞાન હોય તો આટલી બધી વાત શું કામ લાગે. ચેક જો તમે બધા પ્યોર એજ સુધી નોલેજ ઇઝ ધ ફર્સ્ટ થિંગ ઇન નોઈંગ હિમ. જેમાંથી એનું સ્વરૂપ સમજાતું હોય એક વખત એવો ઉઘાડ થઈ જાય પછી સ્થિતિ કાયમ રાખવાની કોશિશ કરવી. કાલ બધા ભેગા થઈ ગયા તો 2000 જેટલા 3000 જેટલા થયા, પાછા ભૂલી જાય કેટલા દિવસ એટલા માટે જ મહારાજ લોકોની કઈ જગ્યાએ સમય કર્યા બધા ભેગા થયા તો પાછા ભૂલતું ખબર હતી એટલે આ ભૂલો હતા. દુર્ગુણ નો ત્યાગ એ જ કઈ મોટી વાત નથી, સદગુણ ની પ્રાપ્તિ મોટી વાત. કયો સદગુણ? જો વિવેક હોય કે આ કરવા જેવું છે ને આ કરવા જેવું નથી, આ જે વિવેક છે એ જાણ પડો. પ્રભાત
ના નથી કરવા જેવું, નહીં કરી, ના કરવા જેવું છે કરી, નથી કરવા જેવું એટલું જ કર્યા કરે તો વિવેક ન કહેવાય. અવિવેક એને આપણે, વિવેક શૂન્ય. અવિવેક તો ગોળ ખોળ બે ને એક કહેતો હોય, ખોળ ને ખોળ સમજે છે પણ ગોળ ની પ્રાપ્તિ નથી ત્યાં સુધી, સમ્યક જ્ઞાન કે પૂર્ણ જ્ઞાન નહીં. એવી રીતે હિંમતે સહિત ઢાલ તરવાર બાંધીને ઉભા રહે છે તેમ આ સર્વે સંત છે તે જાણપણા રૂપ છે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે અને એ જાણપણા ને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. જાણપણા ની માહી, જાણપણા ને નોલેજ ની માહી જે અક્ષરધામ એનાથી જાણપણા રૂપી ધામ નો દરવાજો એમાં જ અક્ષર ધામ થઈ જાય. તો જે આવા મુક્ત છે કે આવા સંત છે જેને ભગવાન સ્વરૂપનું જ્ઞાન છે એના હૃદયમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે એની અક્ષર ધામ ત્યાં સદા એ ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન મેળવું પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિ જે માહિત પદાર્થ તેને બેસવા દેતા નથી અને કોઈ જોરે કરીને માહિત પદાર્થ હૃદયમાં પેશવા આવે તો તેનો નાશ કરી નાખે છે પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેશવા દેતા નથી અને સુરવીરની પેટે સાવધાન થતા ઉભા રહે છે અને હા એલર્ટ સાવધાન એટલે એલર્ટ છે રખે આમ કે પછી બાજીકા વૃત્તિનો મર્મ જાણવો જોઈએ. તમારે શું સાધન કરવાની જરૂર છે વાંચવાની જરૂર છે? બધું હોય રજનીશ લર્નેડ મેન, એટલું બધું વાંચ્યું છે આપણે ચાર જન્મ ન વાંચી શકીએ એને એટલું વાંચેલું છે. એનું વ્યવસાય છે, પ્રોફેશન છે, એક્સેપ્ટ વાંચ્યા સિવાય કઈ નથી કરવાનું. જ્ઞાન તો આપણું નક્કી થઈ ગયું હોય પછી બદલાતું રહેતું હોય, નહીં તો હજી જો જૂનો રિવાજ રાખી મૂક્યો હોય તો દિયો કાસદ ને બોલાવો, અંગડિયા ને બોલાવો, ચિઠ્ઠી મોકલો, આઠ દિવસે પહોંચે પછી એનો જવાબ આવે એવું હાલે. હવે તો બધા ફેક્સ રાખવા માંડી જાય કે નહીં ફેક્સ નહીં, અમારો તો જે છે એ તો પ્રોગ્રેસ છે. તો આ ભૌતિકમાં પ્રોગ્રેસ કરવો પડશે, આધ્યાત્મિકમાં કઈ પ્રોગ્રેસ જેવું છે જ નહીં. થઈ ગયું થઈ ગયું, નવા નવા સંદર્ભ નીકળતા રહ્યા. ચાલોલા સંતે એ જ વાત કરી હતી જે આપણે આગળ વાત હતી. શું બોલ્યા એ કે પાંચ જન્મે, દસ જન્મે કે સો જન્મે થવાનો હોય એના આ ને આ જન્મે પાપથી વિમુક્ત થઈ જાય. કેવું શીખાશે નાનપણમાં? ભક્તિ કરી તો પાપ નાશ પામે. આપણે બધા પાપ મુક્ત કરવા સ્વામી આજ આવી રહ્યા છે. આવાના દર્શન કરીએ તો અનંત પાપ બળી જાય એવું એને કીધું. કઈ ખોટું નથી, ઇટ્સ ઓલ રાઈટ. બટ નાઉ વિથ ધીસ એજ ઇટ્સ નોટ ધેટ વિચ ઇઝ ટુ બી લેફ્ટ આઉટ બટ ધેટ વિચ ઇઝ ટુ બી અચીવ. શું કામ પાપને જ યાદ કર્યા કરે છે?
તમારા બધાના પાપ બળી જશે. એટલે એને શું બધામાં પાપ જોયે? જેટલા આવ્યા હતા એટલા. મહારાજ એ શબ્દ નથી વાપર્યો વચનામૃત. નોબડી કેન ચેલેન્જ મી ફોર ધીસ વચનામૃત. નો, યુ માઈટ બી સાધુ ઓર અભ્યાસી હશે, પણ મહારાજ એ શું આપ્યું? વચનામૃત પાંચમું કોટ કર્યું હતું. નિત્યાન સ્વામીનો પ્રશ્ન છે કે કનિષ્ઠ ભક્તો એ આને આ જન્મે ઉત્તમ થાય કે નહીં. એટલે મહારાજે કીધું કે જેવી ભગવાનની માનસીમાં આમ પૂજા કરો છો, એવી રીતે એના મોટા સંતની મુક્તની પૂજા કરો તો એક જન્મે, પાંચ જન્મે, દસ જન્મે ત્રાસો થવાનું હોય, આને આ જન્મે થઈ જાય. પાપની વાત જ નથી. પાપને તો કનિષ્ઠ ભક્તે ન કહેવાય. પાપ કરતો હોય કનિષ્ઠ એટલે પેલો, બીજો, ત્રીજો, એમ ક્રમ છે. કનિષ્ઠ એટલે ખરાબ નહીં, ત્રીજો એટલે ઉતરતો નહીં, એનામાં અમુક સાધન કરીને ન થયું હોય, અમુક પ્રાપ્તિ ન થયું હોય, મધ્યમ હોય, એની અંદર ઓના કરતા વિશેષ હોય, અને ઉત્તમમાં તો બધાય સદગુણ જ હોય, એવો એ થઈ જાય. ધીસ ઇઝ ધ ક્રુક્સ ઓફ વચનામૃત. એને બદલે આશરો દેવા કે પહેલેથી પોતે શીખી રાખ્યું હોય કે આંગળિયા મારફત કાગળ મોકલો, આના મારફત ચિઠ્ઠી મોકલો, આ જાય છે સંપેત્રુ મોકલો, એ બધું આયેલું આવે છે. હવે ફટ ફટ ફેક્સ કરો, ઈમેલ કરો, વાત પતી ગઈ, અડધો કલાકમાં તમને જવાબ આવી જાય છે. બુક, બિઝનેસ ઇઝ બુક. તો આ જે જાણપણું છે એ તો આવે જ નહીં જો બીજું બાહ્ય જ્ઞાન લેવા ન જાય તો. પોતાને કૃષ્ણ થી સુપિરિયર માને એવો હતો. સો વોટ, આ રીતનું જે જાણપણું છે એ એકદમ સાવધાન. એટલે બેસી ગયા એમ થી બેસી, બસ અમારે ફિક્સ, અમને આ સોંપી રાખ્યું છે, હું ખાલી બૂટ જ સાચવીશ. પછી આમ તિજોરી ઉતરતી જોતો હોય તો એને બૂટ સાચવવાની જગ્યા કીધી એટલે અહીંયા કે ભલે તિજોરી ભલે જાય, બૂટ ન જવા જોઈએ. આ કઈ નામ થયું ઉઘાડ નથી. યુ શુડ બી ઓપન ટુ રિસીવ નોલેજ. ધક ધક તો અંગાર છે, કાચો પારો છે. એને બદલે તમને મળી ગયું છે જ્ઞાન શ્રેષ્ઠ છે એમ સમજીને બેસી જાઓ. રમણલાલ અકાલ સામે બોલ્યા, ઓલા આગળ આગળ બોલતા હતા, એ લિમિટેશન્સ આવી જાય. ઓપન રહેવું જોઈએ માઇન્ડ થી, તો કે આપણે કઈ નથી જાણતા, હાલો જેટલું આવતું હોય એટલું. આવા લોકો સર્વોપરી બોલે કે ન બોલે એમાં ફરક શું? છોકરો હોય ને નાનકડો, પાંચ સાત વર્ષ પેલા, કોણ છે સારા માં સારું? મારા બાપા, માય ફાધર ઇઝ ગ્રેટ. ટીવી માં એડ આવે છે બિસ્કિટ ની, એવું કઈ એ ખાય છે કે ગ્રેટ છે. તો કમ્પેરેટિવ જ્ઞાન હોવું જોઈએ, સમ્યક જ્ઞાન હોવું જોઈએ, સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સંપૂર્ણ જ્ઞાન બંધ કરોલું, તું નહીં, તું નહીં કે ભાઈ તમે કેવું તો આ છોકરાઓ કરશે મોટા. અને સુરવીર ની પેટે સાવધાન થતા ઉભા રહે છે અને હાણ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિ અનંત જાતના વિઘ્ન આવે તેને કરીને પોતાના મુકામથી ડગતા નથી.
ત્યારે કોઈ આશંકા કરે જે ત્યાંથી ડકતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાન પાન અધિક તેને કેમ કરતા હશે તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પાણીયારી હોય કે કુવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પર સુરત રાખે છે જે રખે કુવામાં પડી જાવ અને બીજી વૃત્તિ એ કરીને કુવામાંથી પણ સિંચે છે પાણી સિંચે છે વળી બીજી દ્રષ્ટા જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યાં પણ સુરત રાખે એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાન ની સેવામાં પણ રહે છે અને દેહ ની ક્રિયા પણ કરે છે અને પોતાની સ્થિતિ માંથી ડકતા નથી એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કઈ દેખાડી અને પછી એમ બોલ્યા છે તમારે સર્વને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની પછી એમ બોલ્યા છે તમારે સર્વને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં એ વાતની અતિશય સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે જોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય ભગવાન સિવાય જ બધામાં થાય છે હવે હરિભક્ત નથી એ તો નક્કી કરતા થઈ જાય તો સારું થાય રસ્તે તો ચડો પેલા બેંકમાં જમા કરાવવા નથી ચેક ઇસ્યુ કરવા મંડી ગયા સમજ્યા છે ને Thank you.
છે ભગવાન ભજવા પેલા તો સમજ્યા નથી એટલે ભજે રાખે શું કામ આવ્યા છે આ લાઈન જોઈ એટલે આવ્યા પણ આ તો ભાઈ બધા સ્મશાને જાય છે આટલા બધા જાય છે કઈ કરશે એમ સમજી નહીં આવેલો ટર્મિનેટેડ ઇન ટુ સિમેટ્રી ઘણા જાતા હતા શાસ્ત્રમાં કીધું છે ઘણા જણ તો જાતો એના હારે જાવું બોલો આવેલો આવેલો ગયો તો બધા સ્મશાનમાં જાય અહીં ક્યાં આવ્યો આ બધા આવતા હતા એટલે આવ્યો એમ કરીએ છીએ લગભગ એમ જ કરે છે જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ બેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેશવા દેવા નહીં એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા ઇતિ વચના મતમ આવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું નવમું વચનામૃત છે. સયા સ્વય મહારાજ.